તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે. આપણે પાકને કેવી રીતે સારો બનાવી શકાય તેના વિશે અભ્યાસ કર્યો. આવો આ વિડિયોમાં આપણે પશુપાલન વિશે અભ્યાસ કરીશું. મિત્રો, તમે જગ્યા જગ્યાએ ગૌશાળા મરઘા ફાર્મ જોયું હશે. આ બધામાં પશુઓ જેવા કે ગાય મરઘી વગેરેને એક જગ્યાએ રાખવામાં આવે છે અને તેમનું પાલન પોષણ કરવામાં આવે છે. શું તમે કહી શકશો એવું કેમ કરવામાં આવે છે? મિત્રો, પાક ઉત્પાદન વધારવા માટે આપણે પશુઓની દેખરેખ કરવી જોઈએ, કેમ કે આપણને તેમાંથી વધુને વધુ ભોજન પ્રાપ્ત થાય છે. માંસ, ઈંડા તથા દૂધ માટે પશુઓનું પાલન પોષણ કરવાને પશુપાલન કહેવામાં આવે છે. તો ચાલો પશુપાલન વિશે વિસ્તારપૂર્વક જાણીએ. સૌથી પહેલા પશુની કૃષિ. મિત્રો, ગાય અને ભેંસ જેવા પશુઓમાંથી આપણને શું મળે છે વિચારો? આપણને તેમાંથી દૂધ મળે છે. શું તેના સિવાય ગાય ભેંસ બીજા કોઈ કામમાં આવે છે? તે ખેતર ખેડવામાં અને પરિવહન માટે મદદ કરે છે. શું તમે જાણો છો દૂધ આપવાવાળા માદા પશુઓને શું કહે છે વિચારો? તેમને દૂધાળુ પશુ કહેવામાં આવે છે. અને પશુ જે પરિવહન અને ખેડવા માટે કામ આવે છે તેમને ભારવાહક પશુ કહે છે. જો માદા પશુઓની વાત કરીએ તો તમને શું લાગે છે? તે હંમેશા દૂધ આપી શકે છે વિચારો થોડું? ના મિત્રો, માદા પશુઓ બચ્ચાને જન્મ આપ્યા પછી કેટલાક સમય સુધી જ દૂધ આપે છે અને આ વિશેષ સમયગાળાને દુગ્ધ શ્રવણ કહે છે. શું તમને ખબર છે દૂધનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય છે વિચારો? દુગ્ધ શ્રવણ કાળને વધારીને કરી શકાય છે. મિત્રો, આપણે પહેલા જાણ્યું કે સંકરણ દ્વારા સારો પાક મેળવી શકાય છે. શું સંકરણથી પણ પ્રાણીઓમાં આનુવંશિક ગુણવાળી જાતિ મેળવી શકાય છે વિચારો થોડું? અરે હા મિત્રો, વિદેશી પ્રાણીઓમાં પણ સંભવ છે. ઉદાહરણ માટે જર્સી, બ્રાઉન, સ્વિચ આવી જાતિ છે જેના દુગ્ધ સ્ત્રવણનો કાળ વધારે છે અને રાતી, સિંધી, શાહીવાલ એવી થઈ જાય છે જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. જો બંનેના ઐચ્છિક લક્ષણો બચ્ચામાં જોવા મળે તો બચ્ચામાં બંને ગુણ હશે, જેમ કે રોગ પ્રતિકારક ક્ષમતા તેમજ લાંબા સમયનો દુગ્ધ શ્રવણ કાળ. મિત્રો, તમને ખબર છે પશુની ખેતીમાં પશુઓની સાફ સફાઈ, ખાનપાનનું પણ વધુ ધ્યાન રાખવામાં આવે છે. પ્રાણીઓના શરીર પરથી ગંદકી અને ખરેલા વાળને દૂર કરવા નિયમિત બ્રશ કરવામાં આવે છે અને પ્રાણીઓનું નિવાસ સ્થાન ધાબાવાળું અને હવાની અવરજવર યુક્ત હોવું જોઈએ, જે તેમને ગરમી, ઠંડી અને વરસાદથી બચાવી શકે છે. મિત્રો, શું તમને પશુઓને ખાવા માટે શું આપવામાં આવે છે તેની ખબર છે? પશુઓને ખાવા માટે ચારો અને ખાણ આપવામાં આવે છે. મોટા ચારામાં મોટા પ્રમાણમાં રેસા અને ખાણમાં ઉચ્ચ સ્તરના પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોય છે. શું તમને ખબર છે તેના સિવાય ખાવા માટે શું અપાય છે? આ પ્રકારની ખાદ્ય સામગ્રી સિવાય સૂક્ષ્મ પોષક તત્વો પશુઓના સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન વધારવા માટે આપવામાં આવે છે. મિત્રો, જેમ મનુષ્યો બીમાર પડે છે તેમ પ્રાણીઓ પણ બીમાર પડે છે. હા મિત્રો, પણ શું તમે જાણો છો પ્રાણીઓને બીમારીથી દૂર રાખવા માટે શું કરવામાં આવે છે? થોડું વિચારો. પશુઓને વિષાણુ અને જીવાણુઓના સંક્રમણથી દૂર રાખવા માટે ઇન્જેક્શન આપવામાં આવે છે. જોયું તમે પશુ ખેતી કેવી રીતે કરવામાં આવે છે? હવે જાણીએ મરઘા પાલન વિશે. મિત્રો, તમને ખ્યાલ આવ્યો કે ગાય અને ભેંસમાંથી દૂધ મળે છે અને તમને એ પણ ખબર હશે કે મરઘીમાંથી આપણને શું મળે છે? હા, આપણને મરઘીમાંથી ઈંડા અને માંસ મળે છે. ઈંડા અને માંસની માત્રા વધારવા માટે મરઘીની દેખભાળ કરવી જોઈએ. મિત્રો, તેને કહેવામાં આવે છે મરઘી પાલન. ઈંડા આપવાવાળી મરઘીને લેયર કહેવામાં આવે છે.
જ્યારે માંસ આપવા વાળી મરઘીને બોઈલર કહેવામાં આવે છે। મિત્રો તમને શું લાગે છે, સંકરણ મરઘીઓમાં કરવામાં આવતું હશે? જણાવો। હા, સારા ગુણ મેળવવા માટે મરઘીઓમાં પણ સંકરણ શક્ય છે। ઉદાહરણ તરીકે સ્વદેશી અસીલ અને વિદેશી લેગહોર્ન વચ્ચે સંકરણ કરવામાં આવે છે, જેથી બચ્ચાની સંખ્યા વધારે હોય અને સારી ગુણવત્તાવાળા, ઉચ્ચ તાપમાન સહનશીલતા હોય અને ઈંડા મૂકનારા પક્ષીઓનું કદ ઘટે છે। મિત્રો તમને શું લાગે છે, લેયર અને બોઈલરનું સમાન રીતે પાલન પોષણ કરવામાં આવતું હશે? વિચારો થોડું। નહીં, બંનેના પાલન પોષણ વચ્ચે અંતર છે। સારી વૃદ્ધિ દર માટે બોઈલરને પ્રોટીન, ચરબી અને વિટામિન સમૃદ્ધ ભોજન આપવામાં આવે છે। અને લેયર ઈંડા વેચવા માટે સારી માત્રામાં પ્રોટીન અને ખનિજ આપવામાં આવે છે, જેવા કે ઘઉં, મીઠું, મકાઈ, સૂર્યમુખીના બીજ વગેરે। જેમ પશુની ખેતીમાં જેમ કે સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે, તેમ મરઘા પાલનમાં પણ સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે। મરઘીઓને રોગમુક્ત કરવા માટે રોગનાશકનો છંટકાવ અને રસીકરણ પણ કરવામાં આવે છે। જોયું તમે મરઘી પાલન કેવી રીતે કરવામાં આવે છે? ચાલો હવે જાણીએ મત્સ્ય ઉત્પાદન વિશે। શું તમે જાણો છો, માછલી, કરચલા અને ઝીંગા વગેરે પ્રોટીનના સારા સ્ત્રોત છે, તેમનું સેવન કરવામાં આવે છે, વિશેષ રૂપમાં તટીય ક્ષેત્રો। મિત્રો માનવ માછલી ક્યાંથી પકડે છે વિચારો? માનવ સમુદ્રીય જળમાંથી માછલી પકડે છે અને તેમને માછલી પકડવી કહે છે। સમુદ્રમાંથી માછલીને જાળની મદદથી પકડવામાં આવે છે। મિત્રો માછલી ઉત્પાદન વધારવા માટે શું કરવામાં આવે છે વિચારો? ચાલો તેના વિશે જાણીએ। માછલી ઉત્પાદન માછલીના સંવર્ધનથી વધારી શકાય છે। તેમાં અદ્યતન સાવધાની સાથે તળાવ, સમુદ્રીય ક્ષેત્રોમાં માછલીનું સંવર્ધન કરવામાં આવે છે। શું તમને ખબર છે સમુદ્રીય પાણીમાં કેવી માછલીને પકડવામાં આવે છે? સમુદ્રમાં પોમ્ફ્રેટ, મેકેરલ, ટુના, સાર્ડિન્સ અને બોમ્બે ડક જેવી માછલીઓને પકડવામાં આવે છે। ઉચ્ચ આર્થિક મૂલ્યની કેટલીક સમુદ્રીય માછલીની સમુદ્રીય જળમાં ખેતી પણ કરવામાં આવે છે, જેવી કે મુલેટ, ભેટકી, ઝીંગા, મસલ અને સમુદ્રીય શેવાળ। તેના સિવાય નહેરો, તળાવ, જળાશય અને નદીઓમાંથી પણ માછલીઓને પકડવામાં આવે છે, પરંતુ આ બધામાં ઉત્પાદન ઓછું છે, એટલા માટે વધુમાં વધુ માછલી સંવર્ધન કરવામાં આવે છે। શું તમને ખબર છે માછલીનું સંવર્ધન ડાંગરના પાક સાથે કરવામાં આવે છે, જેનાથી પાકની સાથે આપવામાં આવતા પાણીમાં માછલીઓ પણ વધી શકે છે, એટલા માટે આ પ્રણાલીને કહેવામાં આવે છે મિશ્ર માછલી સંવર્ધન। આ પ્રણાલીમાં 5 કે 6 પ્રજાતિની માછલીઓનો ઉપયોગ એક જ તળાવમાં કરવામાં આવે છે અને માછલીઓની પ્રજાતિનું સંવર્ધન એવી રીતે કરવામાં આવે છે કે તેમની વચ્ચે ખોરાક માટે પ્રતિસ્પર્ધા ન થાય, અથવા તળાવના બધા હિસ્સામાં ઉપલબ્ધ ભોજનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે કટલા માછલી તળાવના કિનારેથી ભોજન મેળવે છે, રોહુ મધ્ય ક્ષેત્રમાંથી ભોજન મેળવે છે, મ્રિગલ અને કોમન કાર્પ તળિયેથી ભોજન મેળવે છે। આ પ્રજાતિઓ એકસાથે પ્રતિસ્પર્ધા વગર તળાવમાં બધા જ ભોજન પ્રાપ્ત કરી શકે છે, જેનાથી તળાવમાં એવી રીતે માછલીઓનું ઉત્પાદન વધારવામાં આવે છે। તો મિત્રો આવી રીતે માછલીનું ઉત્પાદન વધારી શકાય છે। અત્યાર સુધી આપણે જાણ્યું કે આપણને કેવી રીતે પશુઓનું માંસ, દૂધ અને ઈંડા મળે છે। શું તેના સિવાય બીજું કંઈ મળે છે પશુઓમાંથી વિચારો વિચારો। મિત્રો આપણને માંસ, દૂધ અને ઈંડા સિવાય પશુઓમાંથી મધ પણ મળે છે, પરંતુ આપણને મધ ક્યાંથી મળે છે વિચારો? મધમાખીમાંથી। હા, અને તેથી મધને પશુ ઉત્પાદિત માનવામાં આવે છે। ક્યારે તમે વિચાર્યું છે આ મધમાખી મધ કેવી રીતે બનાવતી હશે? આવો જાણીએ। મધમાખી વિભિન્ન ફૂલો પર બેસે છે અને ફૂલમાં રહેલ રસને શોષિત કરે છે, અને આ રસ મધમાખીના મુખમાં રહેલ એન્ઝાઇમ સાથે ભળી જાય છે, જેનાથી મધ બનાવે છે।
મધની ગુણવત્તા મધમાખીમાં ઉપલબ્ધ ફૂલો પર નિર્ભર કરે છે। મિત્રો, મધ બધા માટે ખૂબ જ ફાયદાકારક છે। તેનામાં પોષક તત્વો હોય છે અને તે વિટામિનોથી ભરપૂર હોય છે અને મધમાખીનું ઉત્પાદન વધારવા માટે મધમાખીનું પાલન કરવામાં આવે છે। તેમાં વિભિન્ન પ્રકારની મધમાખીનો ઉપયોગ કરવામાં આવે છે, જેવી કે એપિસ સેરેના ઇન્ડિકા, એ ડોરસાટા, એ ફ્લોરી અને એ મેલીફેરા। મિત્રો, મધમાખી ઉછેરમાં ધનનું રોકાણ ઓછું થાય છે, તેથી ખેડૂત તેનો ઉપયોગ વધારાની ધન પ્રાપ્તિના સાધન તરીકે કરે છે। આ વિડીયોમાં આપણે શેનો અભ્યાસ કર્યો? પશુ ખેતી, કુકડો એટલે કે મરઘી પાલન, મત્સ્ય ઉત્પાદન અને મધમાખી ઉત્પાદન।